બેલા તે મોડું ખોલ્યું નહીં યાર, મોડું ખોલ્લા ને અહીંયા આવી જાઓ, દેશ વાળા બોલાવી લો. ધીરે ધીરે બહાર લઈ જવાના. યુનિફોર્મ છે ને એટલે લઈ જાઓ. ગત 11/5/22 રોજ એક યુવતી જે છે તેણે જે પોતે કૃષિ યુનિવર્સિટીમાં ભણતી હતી અને તેના દ્વારા એક આત્મહત્યાનો બનાવ સામે આવેલો હતો. તેની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવેલો, બરાબર, જેમાં યુવતીનું મૃત્યુનું કારણ ડૉક્ટર શ્રી દ્વારા હેંગિંગ આપવામાં આવ્યું. પરંતુ સમગ્ર તપાસ દરમિયાન પોલીસને કેટલીક વાતો શંકાસ્પદ જણાતા આ બાબતે વિગતવારની સઘન પૂછપરછ ચાલુ રાખેલી. તે દરમિયાનમાં આ કામના ફરિયાદી વસંતભાઈ લક્ષ્મણભાઈ પટેલ એટલે કે આ યુવતીના પિતાને એવી કેટલીક માહિતી મળેલી કે આરોપી જે વિરેન્દ્ર ભરતભાઈ ચૌધરી કરીને છે તે આ યુવતી, ભોગ બનાર જે યુવતી છે, તેને મોબાઈલ ઉપર મેસેજ કરીને પૈસાની માગણી કરતો હતો અને કેટલાક ફોટોગ્રાફ વગેરે વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેના કારણે આ યુવતી પોતે આ આરોપીની આ પ્રકારની પ્રવૃત્તિથી વ્યથિત થઈ અને આત્મહત્યા કરેલ તેનો બનાવ સામે આવેલો. તે અનુસંધાને પોલીસે તારીખ 20/9/22 રોજ IPC કલમ 306 મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરેલ છે અને તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. તપાસ દરમિયાન સાહેબ શું શું વિગતો હાથમાં લાગી છે? કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, કોઈ FSL રિપોર્ટ? આ અનુસંધાને પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરવાનો કરેલો છે અને મોબાઈલ કબજે કરી તેનું FSL પરીક્ષણ પણ કરાવવામાં આવશે. સાથોસાથ આરોપીની સઘન પૂછપરછ કરવા માટે આરોપીના દિન એકના રિમાન્ડ પણ મેળવેલ છે પોલીસે. જી, આરોપીએ આ યુવતી પાસેથી કેટલા રૂપિયા અત્યાર સુધી પડાવ્યા હતા એની કોઈ વિગત? તે તપાસનો વિષય છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે. જે કોઈ પણ પુરાવા મળશે, દસ્તાવેજી પુરાવા અને ટ્રાન્ઝેક્શનની કોઈ વિગતો મળી આવશે, તેમજ ઇલેક્ટ્રોનિક ડિજિટલ એવિડન્સ જે મળશે તેને પોલીસ કલેક્ટ કરશે. જે આરોપી છે વિરેન્દ્ર ચૌધરી, એ સિવાય અન્ય કોઈ સંડોવાયેલા છે ખરા આ તમામ? હાલના તબક્કે તો એક જ આરોપીનું નામ આવે છે. જો અન્ય કોઈની સંડોવણી હશે તો તેની વિરુદ્ધમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.